તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભરશે ઉમેદવારી પત્ર. ગાંધીનગર લોકસભા બેઠક પરથી નામાંકન ભરશે. 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. થોડી વારમાં નિવાસ સ્થાનેથી થશે રવાના. શાહ અમદાવાદથી ગાંધીનગર સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસથી ગાંધીનગર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે. અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ, સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર કલેક્ટર કચેરીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીએ જતા બંને રસ્તા બંધ કરવામાં આવ્યા છે. કોઈપણ વાહનને કલેક્ટર કચેરીમાં પ્રવેશ નહીં. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હવે રોડ શો કર્યા બાદ સાણંદથી વેજલપુર લોકોનું અભિવાદન ઝીલતા રોડ શો કર્યા બાદ હવે આજે વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? કચેરી ખાતે 12:39 વિજય મુહૂર્તમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે અમિત શાહ, એ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ પહોંચશે, જ્યાં અમદાવાદ એટલે કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાના ધારાસભ્યો અને ગાંધીનગરના સ્થાનિક પદાધિકારીઓ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે આવશે. અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ અને ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ મયંક નાયક સહિતના પદાધિકારીઓ છે એ પણ હાજર રહેશે. ગાંધીનગર કલેક્ટર ઓફિસની વ્યવસ્થા અત્યારે જોઈએ તો 1 SP અને 4 કરતાં વધુ DYSP સાથેનો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે, જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સાથે ઉમેદવાર સાથે માત્ર 5 વ્યક્તિઓ જ કલેક્ટર કચેરી ઓફિસની અંદર નામાંકન પત્ર ભરતી વખતે ત્યાં હાજર રાખવા દેવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા પણ કલેક્ટર કચેરીમાં આવતા તમામ લોકો જે છે ઉમેદવારો સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં નથી આવતો. સામાન્ય કામ માટે આવતા મુલાકાતીઓ છે, અરજદારો છે, એમને પણ બપોર પછીનો સમય અહીંયાથી આપવામાં આવે છે અને એ જ વ્યવસ્થાના ભાગરૂપે થોડાક જ સમયમાં અહીંયા ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ પહોંચશે. અહીંયા પહોંચે તે પહેલાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથેની બેઠક કરી અને પરિવાર સાથે તેઓ અમદાવાદ અહીંયા નામાંકન પત્ર ભરવા માટે પહોંચશે. જો કે કલેક્ટરની ચેમ્બરમાં ઉમેદવારી પત્ર ભરવાનું હશે, ત્યાં માત્ર 5 લોકો જ મુખ્યમંત્રી સહિત 5 લોકો એમની સાથે હાજર રહેશે. આભાર હિરેન તમામ વિગતો માટે.